सरस्वती विद्यालय यूट्यूब चैनल में निधि को चार में स्वागत करो छु सेमेस्टर 1 लेक्चर नंबर 4 मोरन 6 विषय निम्न आज ही आपने चैप्टर नंबर 1 छे पूरा क्या थी मळे छे तो आणि केना ना लेक्चर में हमने बता सु जोए गया के आ आपने लोग जे पूरा में नहीं छे ओने आज जुदा जुदा बराबर जे फोड़ होय छे એટલે કે તે બગીચાનો ઉત્પન્ન થાય છે એના પ્રકારનું બીજ તેના વિશે તમે શાકભાજી ઘણી બધી માહિતી મેળવી લીધી તો આજે શું જોવાનું છે પ્રાણીઓ વિશે સમજવાનું છે બરાબર કે પ્રાણીઓ છે તે ખોરાકમાં શું લે છે અને પ્રાણીઓનું વર્ગીકરણ જોવાનું છે તો પ્રાણીઓ અને તેનો ખોરાક તો આપણે તેને જુદા જુદું વર્ગીકરણ એટલે કે કોષ્ટકના સ્વરૂપમાં અહીંયા લખેલું છે તેને આપણે સંપૂર્ણ વ્યવસ્થિત સમજીશું તો આ સાઈડ પ્રાણીના નામ લખેલા છે અને અહીંયા તે પ્રાણીના નામ સામે તે પ્રાણીના ખોરાક લખવામાં લખેલા છે તો પહેલું છે ગાય અને ભેંસ ગાય અને ભેંસ છે પ્રાણીઓ છે તે ખોરાકમાં શું લે છે તો કે ઘાસ જેને આપણે ઘાસ કોળ અને સૂકું ઘાસ આ ત્રણ છે તે ત્રણેય ઘાસના જ પ્રકાર છે તે ખોરાકમાં લે છે અને અનાજના દાણા હવે આ ગાય અને ભેંસ આવી દૂધ જે આપણા માટે ખૂબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે પછી છે બિલાડી બિલાડી જે પ્રાણી છે તે એનાથી નાનું પ્રાણી એટલે કે ઉંદર એના જેવા બીજા પ્રાણીઓ તેનો ખોરાકમાં સમાવેશ કરે છે અને નાના પક્ષીઓનો સમાવેશ કરે છે અને બિલાડીને પણ દૂધ ખૂબ જ ભાવે છે બિલાડી છે તે કોઈના ઘરમાં દૂધ જોઈ જાય તો મોકો ગોતી અને બિલાડી દૂધ પીવા પહોંચી જાય છે હવે બિલાડી પછી આવે છે ઉંદર ઉંદર છે તે ખોરાકમાં શું લે છે તો કે અનાજ અને દાણા પછી સિંહ અને વાઘ આ બંને પ્રાણીઓ છે સિંહને જંગલનો રાજા ગણવામાં આવે છે અને વાઘને આપણા ભારત દેશનો રાષ્ટ્રીય પ્રાણી ગણવામાં આવે છે બરાબર તે શું ખોરાક માને છે તો કે હરણ અને અન્ય પ્રાણીઓનું માંસ પશુ પક્ષીઓના માંસ તેનો પણ મનુષ્ય ખોરાકમાં
ઉપયોગ કરે છે. તો આ જોયા આપણે જુદા જુદા પ્રાણીઓના ખોરાક વિશેની માહિતી. હવે બીજું શું જોવાનું છે, તો કે પ્રાણીઓનું વર્ગીકરણ. આ બધા પ્રાણીઓનું વર્ગીકરણ, બધા પ્રાણીઓ ખોરાકમાં શું લે છે, તેના ખોરાક પરથી તેને તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી પ્રાણીઓમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે. તૃણાહારી પ્રાણીમાં શેનો સમાવેશ થાય, તો કે ગાય, ભેંસ, ઉંદર, સસલું, ખિસકોલી ને પતંગિયું, કે જે માંસ અને અનાજ ખાય છે તેને તૃણાહારી પ્રાણીઓ કહે છે. પછી છે માંસાહારી પ્રાણીઓ, જે બીજા પશુ પક્ષીઓને મારી શિકાર કરી અને તેનું માંસ છે તે ખોરાકમાં લે છે, તો તેમાં સિંહ, વાઘ, સાપ, દેડકો, ગરોળી અને કરોળી. હવે આ સિંહ વાઘ ને છે તે તો હરણ જેવા પ્રાણીઓ હોય તેનો ખોરાકમાં ઉપયોગ લે છે. પછી સાપ ને દેડકો છે તે એનાથી નાના સજીવોનો ખોરાકમાં ઉપયોગ કરે, અને ગરોળી ને કરોળીઓ છે તે નાના નાના જીવ જંતુઓ હોય છે તેને ગળી જાય છે. બરાબર. હવે મિશ્રાહારી પ્રાણીઓ એટલે કે, તો કે તૃણાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણી જેનો ખોરાકમાં ઉપયોગ કરે છે ઘાસ, અનાજ, પછી માંસ અને જીવજંતુઓ ખાય છે તે બધું જ ખોરાકમાં ઉપયોગ કરતા હોય તેવા પ્રાણી એટલે મિશ્રાહારી પ્રાણીઓ, જેમાં બિલાડી, ચકલી, કૂતરો, કાગડો અને મનુષ્ય આ પ્રાણીઓનો સમાવેશ થાય છે. આજ આપણે શું જોયું કે જુદા જુદા પ્રાણીઓ તેના ખોરાકના આધારે વર્ગીકરણ અને આ તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારીમાં બધા પ્રાણીઓનું વર્ગીકરણ આપણે જોઈ ગયા. તો આજે અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. તો તમારે આ બધું નોંધ તમારી બુકમાં કરી લેવું. થેન્ક યુ.